अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। कारण कि आपने मनुष्य अवतार मेळ्यो जारे आपड़ा जीवन नी अंदर आपड़ा शरीर माथी प्राण जतो रे अने त्यारे आ शरीर माथी प्राण गया पछी पाछो नथी आवतो। एवी रीतना एक वक्त जीवन माथी गयेलो समय पाछो नथी आवतो। ए समय नो योग्य उपयोग करी लेवो। जारे वक्त सारो होय त्यारे विचार सारो नथी होतो अने विचार सारो होय त्यारे वक्त सारो नथी होतो। आ नियम छे। જ્યારે બહુ પૈસા હોય ભગવાનની પરમ કૃપા હોય સંપદા હોય ત્યારે આપણને એવો વિચાર નહીં આવે ચાલો ભાગીરથ કાર્ય કરીએ, કઈ સેવાના કાર્ય કરીએ, કઈ ભંડારા કરીએ, કઈ ધર્મના દિવ્ય કાર્ય, કારણ કે પરમાત્માએ આપ્યું છે આપણને, પરમાત્માએ લાભ આપ્યો છે કે મારી જે લક્ષ્મી, લક્ષ્મી પરમાત્મા સિવાય કોઈની નથી, વિષ્ણુ પત્ની એ લક્ષ્મી, લક્ષ્મી ચંચળ છે આજ છે ને કાલ નથી, પરમાત્મા સિવાય લક્ષ્મી કોઈની નથી। ભગવાને આપણને બહુ આપ્યું હોય તો આપણા હાથેથી પરમાત્માએ આપણને લાભ આપ્યો છે કે મારી લક્ષ્મીનો યોગ્ય તું તારા ધર્મના કાર્યની અંદર એ લક્ષ્મીને તું અર્પણ કર, તારા હાથે એ લક્ષ્મી પધરાવ, ત્યારે આપણને વિચાર ન આવે। અને જ્યારે આપણી પાસે પૈસા ન હોય, લક્ષ્મી ન હોય, ત્યારે જે આવા કંઈ કાર્ય ચાલતા હોય ત્યારે આપણને મનમાં વિચારો ચાલુ થઈ જાય કે જ્યારે મારા પાસે પૈસા આવશે ને આનાથી પણ સારું કાર્ય કરીશ। હા, સમય ગયા પછી પાછો નથી આવતો। એક વખત એક મહેલ, એક રાજા બહુ દાની હતો, એ રાજા બહુ દાન કરતો પણ એનો જે સેનાપતિ હતો એને રોકે કે તમે એટલું બધું દાન ન આપો, એટલું બધું દાન ન આપો, આ દાન પૂરું, આ આપણું ધન પૂરું થઈ જશે। રાજા કે મને દાન કરી લેવા દો ને, બોલે નહીં એટલું બધું ના આપો। પછી સેનાપતિને કીધું રાજાએ કે તમે રાત્રે મને મળવા આવજો, બોલે સારું। અને ત્યાં રાત્રિની અંદર સેનાપતિને બોલાવ્યા, સેનાપતિ આવ્યા, કીધું કે આ કપડું ઉચકો, એ કપડું ઉચકવાનું કીધું અને ત્યાં ગોળ હતો એટલે કીધું કે આ તો ગોળ છે મહારાજ, આમાં તમે મને શું બોલાવ્યો, બોલે તમે નિરખીને જોવો, નિરાતે જોવો, બોલે ગોળ છે, ટેબલની ઉપર ગોળ મૂક્યો છે, તમે કપડું મૂક્યું તો એ કપડું ને મેં ઉચક્યું, ગોળ દેખાય છે, બોલે એમ નહીં તમે જોવો તો, બોલે અહીંયા કઈ નથી, બોલે તમે અહીં જોવો ગોળ હોય ત્યાં માખી આવે પણ અહીંયા માખી છે, બોલે નથી। સેનાપતિ કે મહારાજ તમે કેવી વાત કરો છો, માખી તો દિવસે જ આવે રાત્રે ન આવે, ગોળ ભલે એનો એ જ હોય પણ દિવસ હોય ને તો જ માખી આવે, રાત્રે ન આવે। રાજાએ કીધું સેનાપતિ હું તમને એ જ સમજાવવા માંગુ છું કે મારો અત્યારે દિવસ છે, મને દાન કરી લેવા દો, મને રોકશો નહીં, મારી રાત્રિ થશે ને મારા આંગણે ગમે તેટલું દાન આપીશ, એક ભિક્ષુક પણ આવશે નહીં। હા, દાન કરવાનો જે સમય હોય, ભક્તિ કરવાનો જે સમય હોય એ કરી લેવું જોઈએ। એ આપણને આ સત્સંગ, આપણને આ સમય જે મળ્યો છે એનો યોગ્ય ઉપયોગ કરીએ, આપણી જાતને આપણે કૃતાર્થ કરીએ। આવો આપણે સૌ ભેગા મળી આ દિવ્ય ભાગવતની અંદર પ્રવેશ મેળવીએ, મહાત્મયની અંદર પ્રવેશ મેળવ્યાની સાથે પ્રભુને વંદન કર્યા છે, કારણ કે ભગવાનની આપણે કથા સાંભળવાના છીએ 7 દિવસ, તો ભગવાન કેવા છે એ તો આપણે જાણવું જોઈએ ને, ગમે તેને આપણે વંદન કરીએ, કોઈ પણ ભગવાન હોય પહેલાં આપણે એનું મહત્વ જાણીએ, એની લીલાઓ જાણીએ, ભાઈ આ ભગવાન ભાગવત ભગવાન આપણે સૌ એમને વંદન કરીએ। આવો સૌ હું બોલી લઉં પછી સાથે બધા બોલજો પછી। હા, ઓમ સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય,
विश्वोत्पत्यादि है तवे, विश्वोत्पत्यादि है तवे, तापत्रय विनाशाय, तापत्रय विनाशाय, श्रीकृष्णाय वयं नमः, श्रीकृष्णाय वयं नमः, श्रीकृष्णाय वयं नमः, श्रीकृष्णाय वयं नमः। बोले भगवान सच्चिदानंद, सच्चिदानंद रूपाय, भगवान नो रूप केव। बोले सच्चिदानंद सत्यता शाश्वत चित, बोले प्रसन्न अने आनंद, आनंद स्वरूप भगवान छे। बोले शू करे, विश्वोत्पत्यादि हेतवे, विश्वनी उत्पत्ति करे, पालन पोषण करे अने लय करे या भगवान। इंग्लिश में छोकराओ कंक मुश्किल आवे ने आम कहे कि अमे भगवान ने न मानिए, अने आम कंक थाय हाथे माथा पर हाथ मूके ने कि ओ माय गॉड, है गॉड ए भगवान, गॉड इज भगवान, गॉड इज कृष्ण, कृष्ण इज गॉड। गॉड ना त्रण अक्षर थाय जी ओ डी, जी केता जनरेटर, विश्वनी उत्पत्ति करे भगवान जनरेटर बनी ने ब्रह्माना स्वरूप मा, त्यार पछी ओ फॉर ऑपरेटर मैनेजमेंट, एनु पालन पोषण जीव मात्र नो पृथ्वी नो पालन पोषण करे, कीड़ी ने कण हाथी ने मण ए परमात्मा विष्णु बनी ने अर्पण करे छे। त्यार पछी डी फॉर डिस्ट्रॉयर, खलास फिनिश, विसर्जन करे शिवना रूप मा ए ब्रह्मा विष्णु अने महेश, एनु नाम गॉड। त्यार पछी तापत्रय विनाशाय, ताप ने मटाड़े छे, कया ताप? बोले आदि व्याधि अने उपाधि। आदि कहता जे परमात्मा तरफ थी दुख मळे एने आदि कहेवाय, व्याधि कोने कहेवाय? बोले कई घटतू होय, पैसा न होय, पैसा होय संतान न होय એને વ્યાધિ કહેવાય। અને ત્રીજા પ્રકારનો તાપ બોલે ઉપાધિ, હોવા છતાં આપણને ચિંતા રહે। બોલે સંતાન છે, પુત્ર છે એ સુખ, પણ કુપુત્ર બને તો અહીંયા ડાટો સામેથી હાવ કરે તો એ ઉપાધિ કહેવાય। આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આદિ વ્યાધિ અને ઉપાધિ, ત્રણેય પ્રકારના તાપને મટાડે એ આ ભગવાન કૃષ્ણ। એટલા માટે જ કહેવાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણાય વયમ નમઃ। વયમ, વયમ કહેતા હું એક નહીં, અમે બે નહીં, પણ અમે બધા, અમે બધા હે ભગવાન તમને નમન કરીએ છીએ। નમે તે પ્રભુને ગમે, નમે તે પ્રભુને ગમે, નમન જે પ્રણામ કરીએ ને એમાં ફેર હોય। બોલે શું કે ખાલી શરીરથી નમેલા નમનને નમન ન કહેવાય, હૃદયથી ભાવથી નમસ્કાર કરવા જોઈએ। કોઈ પણ વડીલને, સાધુ સંત બ્રાહ્મણ ભગવાનને નમતા હોય ને, હૃદયથી પ્રાર્થના કરે કે હે પરમાત્મા તમને અમે નમન કરીએ છીએ। નમન નમન મે ફેર હે બહુત નમે નાદાન, નમન નમન મે ફેર હે બહુત નમે નાદાન। ઘણા તો સારું લગાડવા નેમા કરતા હોય, એક ઘરની અંદર નવી નવી વહુ આવી ને, એટલે શરૂઆતમાં તો બધા જોવા આવતા હોય કે ફલાણા છોકરાને લગ્ન થયા, હાલો આપણે જોવા જઈએ,
અને ઓલા છોકરાને જે નવી વહુ આવી એને ત્યાં પિયર માંથી કીધેલું કે જે આવે ને બધાને પ્રણામ કરવાના, પગે લાગવાનું. એટલે ઓલી છોકરી બિચારી નવી નવી આવી એને હાલો હું બધાને પગે લાગવા માંડું. વાત વાતમાં ગમે તે આવે ને પગે લાગે. પછી એક દિવસ એને ત્યાં મહેમાન આવ્યા, ત્યાં તો એને કેવી બુદ્ધિ ચાલી કે મહેમાન આવ્યા છે કે મહેમાન વખાણ કરે ને એના માટે હું મારી સાસુને પગે લાગું. એટલે વાત વાતમાં પેલા સાસુ પાણી મગાવે, તો પેલા પાણી મહેમાનને પછી આપે, પેલા એને સાસુને ડીશ બાજુમાં મૂકે, પેલા બે હાથે માથે ઓઢી અને એને પેલા પગે લાગે, પછી મહેમાનને પાણી આપે. ઘડીક થાય ચા મગાવે, ચા પછી આપે, પેલા પગે લાગે પછી મહેમાનને ચા આપે. જમવાનું તો કે એવું પીરસવાનું. પછી ઓલી સાસુ હતા ને થાકી ગયા, હવે હું તને પગે લાગુ, તું મને પગે નહીં લાગતી. હા, એટલે દેખાવ કરવા માટે પગે ન લાગવું, હૃદયથી પગે લાગવાનું. અને એને ભગવાન એનો સ્વીકાર કરતા હોય. ઝુકતા વહી હે જિસમે જાન હોતી હૈ, ઝુકતા વહી હૈ જિસમે જાન હોતી હૈ, અકડતો હૃદય કી પહેચાન હોતી હૈ. જેનામાં સારા સંસ્કાર હોય, જેનું જીવન વિવેક વાળું હોય, જેના જીવનની અંદર સારા ગુણ હોય, નમ્રતાય વાળું જેનું જીવન હોય, વિવેક નામની વસ્તુ જેના જીવનમાં હોય, એમનું અભિમાન રૂપી મસ્તક વડીલોના ચરણોમાં સાધુ સંત બ્રાહ્મણ અને ભગવાનના ચરણોમાં ઝૂકતું હોય, જે મસ્તક ક્યારે કોઈ જગ્યાએ ઝૂક્યું નથી, એ ભલે શ્વાસથી જીવતું હોય, એનો આપણો હિન્દુ સનાતન ધર્મ એમ કહે છે કે મરેલા સમાન છે. ઝુકતા વહી હૈ જિસમે જાન હોતી હૈ, અકડતો મુર્દે કી પહેચાન હોતી હૈ. હા, તો ભગવાનને આપણે સવે વંદન કર્યા. જીવનની અંદર કથા સત્સંગ એ ખૂબ જરૂરી છે. ભાગવત કથા છે ને એ જીવનની પાઠશાળા છે. જેની પાઠશાળા જીવનની, સ્કૂલ શાળાઓ કોલેજો ત્યાં આપણા છોકરાઓ બાળકો ભણવા જાય, પણ ત્યાં શિક્ષણની પણ પ્રાપ્તિ થાય, પણ ત્યાં શેનું શિક્ષણ મળે? બોલે જીવિકાનું. પૈસો કઈ રીતના કમાવાય કે જીવિકા, જીવિકાનું શિક્ષણ મળે ત્યાં. અને જ્યારે ભાગવત કથાની અંદર એ પાઠશાળામાં શું મળે? બોલે જીવનનું શિક્ષણ. બોલે જીવનનું શિક્ષણ એટલે બોલે જીવન કઈ રીતના જીવવું જોઈએ, કઈ રીતના જીવન જીવાય એ આપણને શીખવાડવામાં આવે, એને જીવનનું શિક્ષણ કહેવાય, જીવનની પાઠશાળા કહેવાય. આ ભાગવત એ જીવનની પાઠશાળા છે. હવે આપણને એમ થાય અમે બધા જીવીએ તો છીએ, શ્વાસથી ખાલી જીવવું એને જીવવું ન કહેવાય. ખાલી નાકની અંદર આપણે શ્વાસ ભરીએ એને જીવતા ન કહેવાય, એને સ્વચ્છીએ છીએ એને એમ કહેવાય કે શ્વાસ લઈએ ખાલી. જીવન કોને કહેવાય? બોલે શ્વાસની અંદર આપણે રામને ભરીએ, રામ નામને શ્વાસમાં ભરીએ, અને કૃષ્ણને આપણી ધડકન સાથે જોડીએ, આપણા હૃદયની અંદર કૃષ્ણને વિરાજમાન કરીએ, અને ત્યારે એ જીવન બને. જીવનની અંદર આપણું જે વ્યક્તિત્વ હોય તેને હંમેશા માટે સરિતાની જેવું રાખો. સરિતા કહેતા નદી, નદી જેવું જીવન હોવું જોઈએ. બોલે કેવું? બોલે વહેતું.
જળ તો સરિતામાં પણ છે, નદીમાં પણ છે, અને આપણે ત્યાં બાજુમાં કોઈ ખાડો કોઈ ખોદ્યો હોય ત્યાં ખાબોચિયું ભરાય ત્યાં પણ જળ તો છે જ, નદીમાં પણ જળ છે અને ખાબોચિયામાં પણ જળ છે જ, પણ નદીમાં જે જળ રહેલું છે એ કાયમને માટે સતત વહેતું હોય એટલે નિર્મલ હોય, નિર્મલ હોય, સતત વહેતું હોય, એટલા માટે આપણને સરિતાનું જળ આકર્ષે છે, જેથી કરી આપણને ત્યાં જવાનું મન થાય, અને જ્યારે પેલું ખાબોચિયામાં જે જળ હોય એ બંધિયાર હોય, એક જગ્યાએ સ્થિર હોય, પેડુરી હોય, એટલે એમાં ગંદકી થાય, નિર્મલ સરિતાની જેમ જીવન નિર્મલ રાખો. નિર્મલ કોને કહેવાય? મલ કેતા મેલ, બોલે શેનો મેલ? બોલે કોઈના પ્રત્યે ઈર્ષ્યા નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈના પ્રત્યે વેર નહીં, કોઈ આસુરી વૃત્તિ નહીં, આ કઈ ન હોય એનું મન નિર્મલ કહેવાય, એનું જીવન નિર્મલ કહેવાય, મેલ વગરનું. સરિતાની જેવું જીવન રાખો, અને ભગવાન પણ રામચરિત માનસમાં કહે છે ને, નિર્મલ મન જન સો મોહિ પાવા, મોહિ કપટ છલ છિદ્ર ન પાવા. નિર્મલ મલ ભગવાનને છળ કપટ પ્રિય નથી, ભલે આપણે ભગવાન માટે કઈ છળ કપટ ના રાખીએ, પણ બીજા કોઈ આપણા મિત્ર હોય કે કોઈ સગા સંબંધી હોય, આડોશી પાડોશી હોય, એના પ્રત્યે ઈર્ષા રાખે, કોઈ વેરભાવ રાખે, તો એની અંદર એક આત્મા, એક તત્વ રહેલું છે, અને આત્મા સો પરમાત્મા, એ આત્મા છે પરમાત્માનું સ્વરૂપ છે. પ્રત્યેક આત્મા એ ભગવાનનો ઓટોગ્રાફ છે, ભગવાનના હસ્તાક્ષર છે. મોહી કપટ છલ છિદ્ર ના ભાવા, ક્યારેક કોઈ પણ માટે મનની અંદર છળ કપટ નહીં રાખવી. અને જેનું મન આવું હોય એને ભગવાનની પ્રાપ્તિ થાય. જીવનના સરિતાની જેવું વહેતું રાખો કાયમને માટે. સરિતા વહેતી હોય એટલે માટે ક્યારે સ્થિર ન થાય, જેથી એને આસ્તિક પણ કહેવામાં આવે. જે આવા વ્યક્તિ હોય ને એને આસ્તિક કહેવાય, કે સ્વીકારને સ્થાન આપે. સ્વીકાર એટલે શું? કે ચાલશે, ભાવશે, ફાવશે અને પરવડશે. મારે આ તો જોશે જ, એવું નહીં કરવાનું, જે હોય એમાં ચલાવી લેવાનું. તમારે જમવાનું આ ચાલશે કે નહીં? મને તો આવું નહીં ચાલે, મારે તો સ્પાઈસી જોશે. હા, એવું નહીં કરવાનું. કોઈ પણ તીર્થની અંદર ગયા હોય, કોઈ પણ જગ્યાએ યાત્રાએ ગયા હોય, તો ત્યાં જે જગ્યા આપણને સ્થાન મળે ત્યાં રહી જવાનું. પછી મારે તો આવું નહીં ચાલે, મારે તો આવું જ જોશે, ભગવાન આપે એમાં સંતોષ રાખો. ચાલશે, ભાવશે, ફાવશે અને પરવડશે. કોઈ જગ્યાએ કોઈક સંબંધીને ત્યાં ગયા હોય, ત્યાં પાણી બે કલાક આવતું હોય, તો ત્યાં આપણે ત્યાં સ્નાન કરવા બેસીએ તો કોઈક એક બાલટી કરીને એક ડોલ ભરીને આપે, તો એક ડોલમાં પરવાડી દેવાય, પછી એક ડોલ ઊંધી વાળીને આપણે માથા ઉપર નાખી દઈએ, ભાઈ એમ કે હજી એક ડોલ આપો, તો એવું ન કરાય. સ્વીકારને સ્થાન આપો,
ખાબોચાના પાણીની જેમ બંધિયાર ન રહો, આસ્તિક બનો. અને જેના જીવનની અંદર ક્યારેક કોઈ પ્રકારના બંધિયાર જેવું જીવન ન આવે, સતત વહેતું રહે, એને આસ્તિક કહેવાય. ભરોસો રાખો. બોલે કોના ઉપર? બોલે ભગવાન ઉપર. કે પરમાત્મા ક્યાં સમયે ક્યાં વ્યક્તિને શું જરૂર છે એ પરમાત્માને ખબર છે, કારણ કે અંતર્યામી છે. જે સમયે જે વસ્તુની જે વ્યક્તિને જરૂર હોય એ આપી રહી છે. હવે આપણા નાના નાના બાળકો હોય તો એનો જમવાનો સમય થાય, અને જેમ આપણને ખબર પડે કે હવે આને જમવાનો સમય થયો છે, ચાલો આને જમવાનું આપી દઈએ, તો આપણને આપણા બાળકોની ચિંતા હોય તો એ તો આપણો પરમ પિતા છે. આપણા પ્રત્યેક જીવની ચિંતા એ પરમાત્માને છે. માટે ભરોસો રાખો. હું હરિનો હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનો, એ નિશ્ચય બદલાય નહીં. એ પરમાત્મા જે કરશે, હું પરમાત્માનો છું, એ પરમાત્મા મારા છે, એ ભરોસો જવો ન જોઈએ. આપણા સૌના પરમ પિતા એ પરમાત્મા છે. જે હરિ કરશે તે મમ હિતનું, પરમાત્મા જે કરે તે આપણા હિત માટે જ કરતા હોય. કોઈ જગ્યાએ સારી નોકરી લાગવાની હોય ને એન સમય ઉપર છેલ્લી ઘડી આપણને એમ કે હવે તમે નોકરી આવે તમારા જગ્યાએ બીજા રાખી લીધા છે, તો એમાં અફસોસ નહીં કરવાનો. આશા રાખવાની કે પરમાત્માએ આના કરતા સારી નોકરી મારા માટે રાખી હશે. હા, ભરોસો રાખો. પરમ ભરોસો અને મનની શ્રદ્ધા પણ એ મજબૂત હોવી જોઈએ. ગમે તેટલા ગમે તેવી આપણને વાત કરે, અને આ સમાજનું છે, સમાજની તો વાતો લેવી જ નહીં ક્યારે મગજમાં. હા, કારણ, હા, એ તો તમે ભક્તિ કરશો તો પણ વાતો કરવાના છો, અને નહીં કરો તો એ વાતો કરશે. તમે બહુ ધર્મમાં માનવા લાગશો, ભક્તિમાં રંગ તમને ચડી જશે, હા, તિલક કરશો, માળાઓ પહેરશો, ભજન ગાશો, તો સમાજ એમ કહેશે કે આ તો દેખાવ કરે છે. અને આવું કઈ નહીં કરો તો પણ સમાજ કહેવાનો છે આ તો કઈ કરતો જ નથી. હા, શ્રદ્ધા રાખો. મનને ડગવા ન દેવું. આપણે ગંગા સતી પાનભાઈ ગાય છે ને, મેરું તો ડગેરું તો ડગે પણ ધેલા મન ડગે પાનભાઈ માંગી પડે. જય હો,
હવે પર્વત ભલે ડગી જાય. પર્વત હોય ને ક્યારે ડગે નહીં, પણ એક સમય એવો આવે કે પર્વતે ડગી જાય. પણ ભગવાન ઉપર નો ભરોસો ડગવો ના જોઈએ, એટલો મજબૂત રાખો ભરોસો. એ ભરોસો કયો હો? પાનભાઈ નું ગવાય છે, તાળી તો પાડી શકાય. પાનભાઈ ખીજા છે ને ગયો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.